હું છું પ્રિયંકા. સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. 67 વર્ષના એક વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ સાથે જ સુરતમાં ટોટલ પોઝિટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. હાલ વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. વધુ એક કેસ સામે આવ્યો છે. આ કેસ સુરતથી સામે આવ્યો છે અને આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી ગઈ છે. જે રીતે કોરોનાનો આંકડો વધી રહ્યો છે, ચિંતાજનક રીતે કોરોનાના દર્દીઓમાં જે વધારો થઈ રહ્યો છે, આપણે સૌએ સમજવાની જરૂર છે. જો આ લોકડાઉનને ગંભીરતાથી ન લેવામાં આવ્યું તો આગળ જતા પરિસ્થિતિ વધારે કપરી બની શકે છે. ગુજરાત પર કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભાવનગરમાં નવા 5 કેસ નોંધાયા છે તો અમદાવાદ અને સુરતમાં એક એક કેસ પોઝિટિવ આવતા આંકડો 70 પર પહોંચી ગયો છે. તેમજ ભાવનગરમાં એક વ્યક્તિનું મોત થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત કોરોનાને કારણે થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુની સૂચિમાં ગુજરાત બીજા ક્રમાંકે છે. દેશભરમાં કોરોનાને કારણે જે મોત થઈ રહ્યા છે તેમાં આપણા ગુજરાતનો નંબર બીજો આવી રહ્યો છે. આ ચોંકાવનારી બાબત છે અને આ એક અલાર્મિંગ સાઇન છે કે આપણે સૌએ લોકડાઉનને ગંભીરતાથી લેવું જોઈએ. સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં છે. ભાવનગરમાં કોરોનાથી બીજું મોત થયું છે. આજે એક 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. અગાઉ મહિલાને સ્ટ્રોક આવ્યો હતો. એટલું જ નહીં, તેમને અન્ય બીમારીઓ પણ હતી. તો અમદાવાદમાં એક 36 વર્ષીય પુરુષનો કેસ પણ પોઝિટિવ આવ્યો છે. આ બધા જ આંકડા અને આ બધી જ વિગતો આપણા માટે એક અલાર્મિંગ સાઇન છે. તો ભાવનગર પંથકમાં કોરોનાગ્રસ્ત યુવતીના મોત બાદ આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું છે. જે ગામની યુવતીનું મોત થયું હતું તે ગામમાં આરોગ્ય વિભાગની 14 ટીમ પહોંચી ગઈ છે. ગામની વસ્તી 3200 લોકોની છે. આરોગ્ય વિભાગની ટીમ આ તમામ લોકોનું ચેકઅપ કરશે. મૃતક યુવતી છેલ્લા 14 દિવસમાં કોના કોના સંપર્કમાં આવી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આસપાસના અન્ય 4 ગામડાના લોકોની પણ તપાસ કરાશે. 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. કોરોનાના કારણે એનું મોત થયું છે એવું જાહેર થયું છે. અત્યારે ઉગલવણ ગામની વસ્તી 3200 જેટલી આશરે છે એટલે મેડિકલ ટીમ સમગ્ર ગામના એક એક વ્યક્તિઓને પણ ચકાસણી કરશે. સાથે સાથે એ બેન કોને કોને મળ્યા ભૂતકાળમાં છેલ્લા 15-14 દિવસની અંદર તે લોકોને પણ મળી અને તેમની પણ ચકાસણી કરવામાં આવશે. જરૂર જણાય આજુબાજુના સરકારશ્રીની જોગવાઈ મુજબ બફર ગામ જે કહેવામાં આવે તો એ પણ જો જરૂર જણાશે તો આજુબાજુના 4-5 કિલોમીટરના વિસ્તારમાં કે જે ગામો આવતા હશે એ લોકોની પણ આરોગ્યની ટીમ ચકાસણી કરશે. અમદાવાદ જાણે કે કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગયું છે. શહેરમાં 23 કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર વધી ગયો છે. સતત તકેદારી લેવા છતાં રાજ્યમાં કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખી રહી છે. અમદાવાદમાં રાજ્યનો પ્રથમ કેસ જે કોરોના વાયરસની પોઝિટિવ દર્દી હતી તે હાલ સ્વસ્થ થઈ ગઈ છે. તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનો ફ્લેટના રહીશોએ થાળી શંખ વગાડી સ્વાગત કર્યું. 34 વર્ષીય દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વક સારવાર બાદ તેનો 24 કલાકમાં 2 વખત રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો. તો મહિલાઓએ પણ હવે સાવધાન થવાની જરૂર છે. ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે. આવી 8 મહિલાઓની ધરપકડ કરાઈ. તો વસ્ત્રાપુર પોલીસે પણ હવે શકંબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી અને વાતો કરતી 8 મહિલાઓની ધરપકડ કરી. પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પહોંચી ગઈ અને પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે. 200થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. આમ અમદાવાદ શહેરમાં કેસ ન વધે તે માટે સતત સૂચન કરવામાં આવી રહ્યું છે.
તો કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. વધુ બે વ્યક્તિઓ સારવાર બાદ સાજા થયા છે, તેમને રજા આપી દેવામાં આવી છે. એસવીપી હોસ્પિટલમાં બંને વ્યક્તિઓની સારવાર ચાલી રહી હતી, જેમાં એક 62 વર્ષની મહિલા અને એક 65 વર્ષના પુરુષને રજા આપવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી આ બંનેની સારવાર ચાલી રહી હતી. બંને દર્દીઓ લાલ દરવાજા વિસ્તારના રહેવાસી હતા અને આ સાથે જ સાજા થનાર લોકોનો આંકડો 3 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં જે કેસીસ સામે આવ્યા છે તેમાંથી 3 લોકો સાજા થઈ ગયા છે, જેમાં એક 34 વર્ષીય યુવતી અને 2 વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે. દેશ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના જેવી મહામારીની સામે જંગ લડી રહ્યો છે. અનેક સેલિબ્રિટીઝ, નેતાઓ અને સામાન્ય નાગરિકો પણ હવે આ જંગમાં લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલમાં રહેતા 6 વર્ષના શ્રેયાંશના વિચારોએ તેના માતા પિતાને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. શ્રેયાંશ અને તેના માતા પિતા ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ જોઈ રહ્યા હતા. તે જ સમયે શ્રેયાંશે પોતાના મનમાં આવેલો વિચાર પોતાના પિતાને કહ્યો અને કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં તેના માતા પિતા કે સંબંધીઓએ આપેલા રૂપિયા જે ગલ્લામાં જમા કરતા હતા તે તમામ રૂપિયા તે પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવા માંગે છે. અને તેના આ વિચારને તેના માતા પિતાએ પણ આવકાર્યો અને લગભગ 1100 જેટલા રૂપિયા જે જમા થયા હતા તે હવે તેઓ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. આ પૈસા જે છે જે લોકો અમારા સમાજના ઘરના વડીલો જે એમને આપ્યું છે એ પૈસા એ આપણા પોતાના ગુલ્લકમાં જમા કરેલ છે. આજે સવારમાં જે ટીવી જોતા તો અમે લોકો 2 જણ ટીવી જોતા હતા, આમાં જે લોકો સરકારને દાન કર્યા આ જોઈને એમના મનમાં થયું કે હું પણ દેશને કંઈ મદદ કરું. તો મને કીધું કે પપ્પા મારા પાસે જે ગુલ્લક છે એમાં પૈસા જમા કરેલ છે એ પૈસા હું મોદી સરકારને હું આપીશ. તો કોરોનાના કહેર વચ્ચે રામોલ પોલીસ પણ લોકોની વહારે આવી છે અને આજે રામોલ વિસ્તારમાં શ્રમજીવી પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ પોલીસે કર્યું હતું. અમદાવાદની HDFI સંસ્થા અને પોલીસ દ્વારા સંકટની ઘડીમાં કોઈ ભૂખ્યું ન રહે તેના માટે સાર્થક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. પોલીસ સ્ટાફે જાતે હાજર રહીને ગરીબો સુધી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું અને કોરોનાના કહેર વચ્ચે જન જન સુધી અન્ન પહોંચાડવાનું સરાહનીય કામ કર્યું હતું. જરૂરિયાતમંદ લોકોને જરૂરી ફૂડ મળી રહે તેવા આપણા પ્રયાસો છે. NGO સંસ્થા જે કે હ્યુમન રાઇટ ફેડરેશન એ અત્યારે ફૂડ આપ્યું છે, તો આપણે એમને સાથે રહીને કોઈ પણ વ્યક્તિ રહી ના જાય વિસ્તારમાં ભૂખ્યું એ સહયોગમાં આપણે સારી રીતે કાર્ય કરવાનું છે. તો પોલીસે ગીત પણ લલકાર્યું. ગીતથી સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકોને ઘરમાં રહેવાની અપીલ ગીત દ્વારા કરવામાં આવી. તો યુપી પોલીસનો પણ આવો જ એક વિડીયો વાયરલ થયો છે. મઉ જિલ્લાના પોલીસનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં પણ પોલીસ ફિલ્મી ગીતોથી સંદેશ આપી રહી છે. લોકોને જાગૃત કરવા માટે હવે ગીતોનો સહારો લેવામાં આવી રહ્યો છે. જનાર્દન, આપ સભી સે મેરા ભાવ અપીલ હૈ કે આપ સભી લોગ અપને ઘરો રહે, લોકડાઉન કે સિદ્ધાંતો વ નિયમો કા પાલન કરે. તો લોકડાઉનના સમયગાળામાં રાજ્યમાં તમામ દૂધ કેન્દ્રો કાર્યરત હોવાની વાત પુરવઠા વિભાગના સચિવ અશ્વિનીકુમારે કરી હતી. રાજ્યમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરતા જથ્થામાં છે. શાકભાજી અને ફળો પણ લોકોને મળી રહ્યા છે. સાથે જ અત્યાર સુધી રાજ્યમાં 8 લાખથી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું. રાજ્યમાં દૂધ, શાકભાજી, ફળ, કરિયાણા ની જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં લોકોને મળી રહી છે. ગઈકાલે દૂધનું વિતરણ 44 લાખ અને 42,000 લીટર થયેલ છે. તમામ દૂધ કેન્દ્રો કાર્યરત છે અને કોઈ પણ જગ્યાએ દૂધની સમસ્યા નથી.
પીએમ મોદી તરફથી લોકડાઉન જાહેર કરાયું, લોકો પાલન પણ કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોની સેવા પણ. પરંતુ જે લોકો અનાજની કીટ મોકલાવે છે તેઓના ઘરે ગેસ કે કેરોસીનની સગવડ ન હોવાને કારણે અનાજ રાંધવા માટે પણ હવે મુશ્કેલીઓ ઉભી થઈ છે. ત્યારે હિંમતનગરના મુસ્લિમ બિરાદર મકબૂલ બાપુએ છેલ્લા 7 દિવસથી લંગર નાખ્યું અને રોજ સવાર સાંજ 2500 લોકોની રસોઈ બનાવીને તેઓ અને તેમના મિત્રો વાહનોમાં ભરીને ગરીબ અને જરૂરિયાતમંદોને પહોંચાડી રહ્યા છે. અમારા પાસે કમસે કમ 50 માણસનો સ્ટાફ છે, 8-10 ગાડીઓ છે, 50 જેવી બાઈકો છે, એ ટોટલ દોડે છે. જ્યાંથી ફોન આવે ત્યાં ગરીબોને હિન્દુ મુસલમાનમાં ખાવાનું પહોંચાડીએ છીએ. ટોટલ જગા અમારી થાય એટલું સેવા કરીએ છીએ પબ્લિકના અંદર. અને કોરોનાના હિસાબથી ડિસ્ટન્સ રાખીને, કોરોનાને ધ્યાનમાં રાખીને આ બધું જમવાનું બનાવીએ છીએ. ગ્લોવ્સ માસ્ક પહેર્યા વગર કોઈ માણસને મોકલતા નથી અને ડિસ્ટન્સ રાખીને અમે લંગર વેચીએ છીએ. બપોર અને સાંજે 2500 માણસનું જે રસોઈ છે કમ્પ્લીટ કરવી, કીટ કમ્પ્લીટ કરીને આવા ઝુંપડપટ્ટીના 8-9 એરિયામાં સાબરકાંઠાના જે પછાત એરિયા છે ત્યાં પહોંચાડવામાં આવે છે. અને ઘણા બધા કોલ્સ પણ કરે છે કે ભાઈ અમને આ જરૂરિયાત છે, અમને જમવાનું પહોંચાડો. 1 વાગ્યા સુધીમાં આપણે બધે જમવાનું પહોંચાડીને ગરીબ લોકોને મદદ કરી રહ્યા છીએ. સુરતથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જતા 80થી વધુ લોકોને પોલીસે અટકાવીને શેલ્ટર હોમમાં રાખ્યા છે. સુરત, કડોદરા અને મોરબીથી આ લોકો એક કાર અને ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે દાહોદના ચાકલિયાથી મધ્યપ્રદેશને જોડતી બોર્ડર પર તેમને અટકાવી દેવાયા. ઝાલોદના DYSP ચેકિંગમાં હતા તે દરમિયાન આ વાહનો ત્યાંથી પસાર થતા તમામને અટકાવીને મેડિકલ ચેકઅપ કરાવી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તમામ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. જેમને અટકાવાયા છે તેમાં મોરબીની સન ગોલ્ડ અને નોબેલ સિરામિકના 14 જેટલા લોકો અને સુરતની રઘુકુલ કપડા ડાઈંગ મિલના 75 જેટલા લોકોનો સમાવેશ થાય છે. વેલકમ બેક. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. શિક્ષકોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12ના પેપર ચકાસણીનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં બોર્ડની પેપર ચકાસણીનું કામ અચોક્કસ મુદત સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. લોકડાઉનના પગલે શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી મૂલ્યાંકન કેન્દ્રો બંધ રહેશે. કેન્દ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઈ નુકસાન ન થાય તેવું ધ્યાન રાખવું જરૂરી છે. પોલીસ પ્રોટેક્શન રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પંચમહાલના વેજલપુરના જવાહર નવોદય વિદ્યાલયના 20 વિદ્યાર્થીઓ હરિયાણાથી પરત ફર્યા છે. પરસ્પર અભ્યાસ માટે તેમને હરિયાણાના અંબાલા મોકલવામાં આવ્યા હતા. લોકડાઉન થતા તેઓ ફસાઈ ગયા હતા, જે તમામને પંચમહાલ પરત લવાયા છે અને વાલીઓને સોંપતા પહેલા તેમને સીધા જ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભાવનગરના તક્ષશિલા વિદ્યાલયની પહેલ, 600 વિદ્યાર્થીઓની 6 લાખની ફી માફ કરવામાં આવી છે. તક્ષશિલા વિદ્યાલયે મોટી પહેલ કરી છે. 600 વિદ્યાર્થીઓની 6 લાખ જેટલી ફી માફ કરવામાં આવી છે. આ અગાઉ પણ રાજકોટની એક પ્રાઇવેટ સ્કૂલ તરફથી 20% જેટલો ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે ભાવનગરમાં તક્ષશિલા વિદ્યાલયે પણ અનોખી પહેલ કરતા 600 વિદ્યાર્થીઓની 6 લાખ જેટલી ફી માફ કરી છે. આ સમયગાળામાં જ્યારે ધંધો રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે આ એક મોટી રાહત છે વાલીઓ માટે. તો રાજકોટમાં કોરોનાને લઈને ખાનગી શાળાએ નિર્ણય કર્યો છે. રાજકોટની સનરાઈઝ સ્કૂલે પોતાની ફીમાં 20% ઘટાડો કર્યો છે. 1000થી વધુ વિદ્યાર્થીઓને આનો ફાયદો થશે. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને તેવામાં આ ફીમાં થયેલો ઘટાડો વાલીઓ માટે ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. પંદરમી માર્ચ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બહારથી આવેલ કોઈ પણ વ્યક્તિએ આ અંગે મહાપાલિકાને જાણ કરવાની રહેશે. જો તે વ્યક્તિ આ અંગે જાણ નહીં કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ અંગેનો એક આદેશ જાહેર કર્યો છે. તો આવા લોકોએ મહાપાલિકાને જાણ કરવાની રહેશે. ગાંધીનગર મહાપાલિકા તરફથી આદેશ કરવામાં આવ્યો છે અને જો જાણ નહીં કરવામાં આવે તો તેમની વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. અને હવે વાત કરીશું ટોળે વળ્યા તો ગયા સમજો.
કોરોનાને લઈને ડીજીપી શિવાનંદ ઝાએ નિવેદન આપ્યું છે કે હજુ પણ ઘણા લોકો ગંભીર નથી, કોઈ ક્રિકેટ રમે છે તો કોઈ ફરવા નીકળે છે, આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ કર્મીઓ શાંત રહીને કામ કરે, લોકહિતની ભાવનાથી કામ કરે, ગુસ્સે ન થાય અને પોતાનું મગજ શાંત રાખે, લોકો બે ટામેટા લેવાનું કહીને પણ ફરવા નીકળી પડે છે, પોલીસ કર્મીઓએ આ પરિસ્થિતિમાં હળવાશથી કામ લેવાની જરૂર છે, સંવેદના સાથે કામ કરવાની જરૂર છે. સુરતમાં ગઈકાલે જ પથ્થરમારો થયો હતો, જેના કારણે 26 ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા, 96 લોકોની સ્થળ પરથી અટક કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે જ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ આ પરિસ્થિતિમાં પોલીસે પણ સંવેદના જાળવવાની જરૂર છે તેવું તેમણે જણાવ્યું. અમુક લોકો દ્વારા લોકડાઉન હળવાશથી લેવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ એક બે જગ્યા દેખાયો નહીં. કોમન પ્લોટમાં બેસવાની વાત પણ સામે આવી છે, ક્રિકેટ રમે છે એવું પણ દેખાયા છે અને ક્યારેક એક બે ટમેટા લઈને ફરવા નીકળે છે એવું પણ વિગતો સામે આવી છે. આ બહાના પોલીસ ચલાવી લેશે નહીં, એમાં કાર્યવાહી થશે, વાહન પણ જપ્ત થશે. પોલીસ લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. જે લોકો વગર કામે ઘરમાંથી બહાર નીકળે છે તેવા લોકોની સામે ડીજીપીના આદેશ અનુસાર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો એવું માને છે કે તેઓ બહાર નીકળશે અને પોલીસની નજરમાં આવશે નહીં આવે તેવા લોકો પર પોલીસ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખી રહી છે. તો આ તરફ અમદાવાદ પોલીસ પણ વાડજ, બોપલ, વસ્ત્રાપુર, શાહીબાગ સહિતના અનેક વિસ્તારોમાં ડ્રોનથી બાજ નજર રાખી રહી છે. એટલું જ નહીં, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને આવા લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. નર્મદા કોરોના વાયરસ સંક્રમણને રોકવા નર્મદા પોલીસે લોકડાઉનનો કડક હાથે અમલ કરવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. પોલીસ રાજપીપળા શહેર તેમજ અન્ય વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા સમૂહમાં ભેગા થતા સામે કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં 144ની કલમનો ભંગ કરનાર 140 લોકોની સામે કાર્યવાહી કરાઈ છે. હાલ દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લોકો ઘરમાં રહે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જોકે આમ છતાં પણ કેટલાક લોકો પોતાના ઘરોની બહાર નીકળી રહ્યા છે. પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હોય ત્યારે આવા લોકો છુપાઈ જતા હોય છે. જોકે પોલીસની કાર જતાની સાથે જ તેઓ બહાર નીકળી આવતા હોય છે, ત્યારે આવા લોકો પર નજર રાખવા પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે. પોલીસ રાજકોટ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટ પોલીસ દ્વારા ભક્તિનગર વિસ્તાર, સોરઠિયાવાડી, દેવપરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વે કરવામાં આવ્યો. આ ડ્રોન વિઝ્યુઅલનો અભ્યાસ કરીને નિયમોના ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસની અંદર ડ્રોનની મદદથી 25થી પણ વધુ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં પણ લેવાયા છે. કોરોના સામે બાળકો પણ જાણે કે જંગ છેડી રહ્યા છે. આ બાળકોનો જુસ્સો તો જુઓ, ચોટી રાખીને કોરોના સામે બાળકો લડાઈ લડી રહ્યા છે. પહેલે એક્ઝામ થી તો બાલ કટવાને કા ટાઈમ નહીં મિલા, અબ છુટ્ટી હે તો દેશ એક્ઝામ દે રહા હે, ઇસલી હમને ચોટી બાંધ દી. યે કોઈ એસી વેસી ચોટી નહીં હે, જબ તક કોરોના ખતમ નહીં હોતા તબ તક હમ ઘર સે બહાર નહીં નિકલેગે, સ્ટે હોમ સેફ હોમ. રાજકોટમાં કોરોના વાયરસમાં બાળકોએ જાગૃતિના વિડીયો બનાવ્યા છે. રાજકોટની શાહ જિયાના નામની બાળકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 21 દિવસ લોકડાઉનમાં તેના પિતા બહાર જતા હોવાથી કાર અને બાઇકની ચાવી છુપાવીને સંદેશો આપ્યો છે. લોકડાઉનમાં બાળકો પણ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. કુછ ન કુછ બહાના કરકે મેરે પાપા ઘર કે બહાર હી ચલે જાતે હૈ, મેં મેરે પાપા કી પરી હું, ઇસલિયે મેં નહીં ચાહતી કે મેરે પાપા ઘર કે બહાર જાયે ઓર કોરોના કો ઘર કે ઘર પે લે આયે,
इसलिए मैं मेरे पापा की बाइक की और कार की चाबी अगले 19 दिनों तक छुपाने जा रही हूँ। કોરોનાની મહામારીને કારણે રાજ્યની જેલના કેટલાક કેદીઓને મુક્તિ આપતો નિર્ણય લેવાયો છે, ત્યારે સુરેન્દ્રનગર સબ જેલમાં આશરે 150 કેદીઓ છે અને રાજ્ય સરકારના હુકમથી સુરેન્દ્રનગર સબ જેલના 40થી વધુ કેદીઓ કાચા અને પાકા ગામના કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી, જેમાં કેદી મહિલાઓનો પણ સમાવેશ થાય છે। જો કે તમામ કેદીઓને મુક્તિ પહેલા હોસ્પિટલમાં તેમના મેડિકલ રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા અને ત્યારબાદ જ તેમને મુક્તિ આપવામાં આવી। આ ઉપરાંત જિલ્લા સબજેલના જેલર હરિસિંહ રાઠોડે જેલના કેદીઓને કોરોનાની આયુર્વેદિક કીટ પણ ભેટમાં આપી હતી। તો અમદાવાદમાં પણ કોરોનાને કારણે કેદીઓને રાહત મળી છે, 45 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે। કોરોનાને કારણે સરકારનો નિર્ણય છે, એક તરફ કોરોનાનો જ્યાં સુધી કહેર રહેશે ત્યાં સુધી તેઓ જામીન પર રહેશે, હાર્દિક પટેલને પણ મુક્તિ મળશે।